हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एडवांसिटी विद्यालय द्वारा હું આપના સૌનું આપ સૌ હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે કલોલની અંદર જે ખરા ખોટા આપેલા છે એના ઉત્તર આપવાનું છે. હવે આ ખરા ખોટા જે છે એ સાચા છે કે ખોટા એ તમારે પણ સાથે વિચારતા જવાનું છે. હવે આપણે જે વાર્તા સાંભળી એના આધારે જે આપણે આ ખરા ખોટા આપેલા છે તો બધા ધ્યાનપૂર્વક ઉત્તર આપવાનો પ્રયત્ન કરજો. फाड़ियों बड़क खोवायो होतो. હવે વિચારો फाड़ियों बड़क खोवायो होतो. હવે કોઈ બળદ આપી જે વાર્તા આપણે સાંભળી છે એની અંદર કોઈ હતો તો આમાં સાચો ઉત્તર આવશે કે ખોટું, મતલબ રાઈટ આવશે રોંગ આવશે, સાચું કે ખોટું, મારે શું કરવાનું છે? તમને ખબર છે આમાં આવું કોઈ બળદનું નામ હતું फाड़ियों? તો કે ના, फाड़िया નામનો બળદ વાર્તામાં કે આવેલો છે જ નહીં, ગોરીઓ અને કાળીઓ હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. ફાળીઓ બળદ ખોવાયો હતો, આવું કોઈ બળદ નામ હતું જ નહીં. તો અહીંયા આપણે લખીશું ખોટાની નિશાની, આપણે અહીંયા કરીશું રોંગ. સૌની થાળીમાં રેવા ભરીને રોટલો મૂક્યો. હવે આ વાક્ય કેવું છે, સાચું છે કે ખોટું? સૌની થાળીમાં રેવા ભરીને રોટલો મૂક્યો. તો કે હા, સાચું છે. રેવા ભરીને બધાની થાળીમાં રોટલો મૂક્યો હતો, હા. પછી સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું. તમને ખબર છે સોમાભાઈની જે દીકરી છે એનું નામ શું હતું? મારા ખ્યાલથી તો મેઘના આવતું નથી જ આવતું, કારણ કે એનું નામ શું હતું? સપના હતું, મેઘના હતું જ નહીં. સોમાભાઈની દીકરીનું નામ મેઘના હતું. તો આ વાક્ય કેવું છે? ખોટું છે, કારણ કે એની દીકરીનું નામ શું હતું? સપના હતું. તો અહીંયા આપણે ખોટાની નિશાની, મતલબ રોંગની નિશાની કરીશું. સપનાને શીરો બહુ ભાવે. હવે સપનાને શું બહુ ભાવતો હતો? શીરો ભાવતો હતો? તો કે ના, એને તો બાજરાનો જે રોટલો હોય એની ઉપરની જે કોપટી હોય એ એને ભાવતી હતી, શીરો આવતું જ નથી. આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. સપનાને શીરો બહુ ભાવે, આ વાક્ય ખોટું છે. ત્યાં ખોટાની નિશાની કરવાની છે. હવે નીચે પાછું, કોપટી નીચે ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોડતો હતો. હવે આ વાક્ય કેવું છે, સાચું કે ખોટું? રોટલાની અંદર ગોરીઓ છે બેઠો બેઠો શું કરતો હતો? વાગોડતો હતો. હા, આ વાક્ય સાચું છે. આપણી વાર્તામાં આ જ રીતના આવેલું હતું, કોપટી નીચે ગોરીઓ નિરાતે બેઠો બેઠો વાગોડતો હતો. આ વાક્ય સાચું, તો ત્યાં સાચાની નિશાની કરવાની રહેશે. તો આ રીતના તમારે પણ તમારી સગી પોતી બુકની અંદર ખરા ખોટાની નિશાનીઓ કરવાની છે. અને આ જે પાંચ ખરા ખોટા તમને આપેલા છે તમારી જે રિવિઝનની બુક જે છે એની અંદર તમારે લખવાના રહેશે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરી વાર મળીશું. થેન્ક યુ.